નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. સૌ પ્રથમ વાત કે તો સુરતમાં વેસુ આગમ આર્કિડમાં લાગેલી આગમાં દાઝી ગયેલા મહિલા શિક્ષક પ્રીતિબહેનનું સારવાર દરમિયાન મોત થયું છે. આ પહેલા પ્રીતિબહેનને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. આગમાં અત્યાર સુધી બે લોકોના મોત થઈ ચૂક્યા છે. સુરતમાં વેસુના આગમ માર્કેટમાં આગ લાગ્યા બાદ બિલ્ડિંગના ચાર વિંગ સીલ કરવામાં આવ્યા. દુકાન, ઓફિસ, હોસ્પિટલ સીલ કરાતા લોકો પરેશાન થતા બિલ્ડિંગના હોદ્દેદારો રજૂઆત માટે મનપા કચેરી પહોંચ્યા હતા અને મેયર સહિત સ્થાયી સમિતિ અધ્યક્ષને રજૂઆત કરી હતી, ત્યારે તંત્ર યોગ્ય તપાસ બાદ સીલ ખોલવાનો ભરોસો આપ્યો હતો. સુરતના વેસુના આગમ માર્કેટમાં લાગેલી આગના પગલે મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો કે ઇમારતોમાં ફાયર સેફટીની સુવિધા અંગે તપાસ કરવામાં આવી, તેમજ આ ચકાસણીનો રિપોર્ટ 7 દિવસમાં આપવાનો રહેશે. સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં દુર્ઘટના મામલે ક્યુરીસ માઇન્ડ્સ ક્લાસીસને નોટિસ અપાઈ છે. સંચાલકોએ કોઈપણ પ્રકારનું લાયસન્સ લીધું નહોતું. ક્લાસીસમાં પાર્ટીશન કરીને રૂમ બનાવાયા હતા. ફાયર સેફટીની કોઈ સુવિધા ક્લાસીસમાં નહોતી. અન્ય ટ્યુશન ક્લાસીસમાં પણ તપાસ કરાશે. સુરતના વેસુમાં આગમ માર્કેટમાં આગ લાગ્યાની ઘટના બાદ અમદાવાદ શિક્ષણ વિભાગ તંત્ર એક્શનમાં આવ્યું. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીને લગતા સાધનો કાર્યરત છે કે કેમ તે અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગોંડલના માર્કેટયાર્ડમાં આગ લાગતા લાખોની કિંમતની મરચાની ગાસડીઓ બળીને ખાક થઈ ગઈ. હાલ મરચાની સીઝન હોવાથી ગોંડલ યાર્ડમાં મોટા પ્રમાણમાં ખેડૂતો મરચાની ગાસડીઓ લઈને વેચાણ માટે આવ્યા હતા. ભીષણ આગના કારણે મરચાની 3000 જેટલી બોરી બળીને ખાક થઈ ગઈ. ફાયર બ્રિગેડે ભારે જમત બાદ માર્કેટયાર્ડમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો. ગોંડલના માર્કેટયાર્ડમાં આગ લાગતા કિસાન સંઘે વળતરની માંગ કરી. કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાતે જણાવ્યું કે સમગ્ર મામલે તપાસ થવી જોઈએ અને જવાબદાર સામે પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી. ગોંડલના યાર્ડમાં મરચામાં આગ લાગવાના મામલામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા. પરેશ ધાનાણીએ જણાવ્યું કે મરચાની આગથી મગફળી કાંડની આગ ફરી તાજી થઈ ગઈ છે અને આગમાં પણ ભ્રષ્ટાચારના પુરાવા નાશ કરવાની ગંધ આવી રહી છે. ત્યારે આગને લઈને માર્કેટયાર્ડના ચેરમેન જયંતિ ઢોલે કહ્યું કે જે સ્થળે આગ લાગી તે સ્થળ માર્કેટયાર્ડની માલિકીનું નથી, પરંતુ યાર્ડ પાસે જમીન ન હોવાથી મિત્રતાના નાતે આ જમીન પર મરચા રાખવામાં આવ્યા હતા. જે વેપારીઓ તથા ખેડૂતોને નુકસાન થયું છે તેમને યાર્ડના ફંડમાંથી નુકસાનની ચૂકવણી કરવામાં આવશે. ગોંડલના માર્કેટયાર્ડમાં આગના બનાવ બાદ હાર્દિક પટેલ ગોંડલ માર્કેટયાર્ડ પહોંચ્યો હતો, જ્યાં તેણે લોકો સાથે વાતચીત કરીને બનાવ અંગે જાણકારી મેળવી હતી. બનાવ સ્થળની મુલાકાત બાદ હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા. હાર્દિક પટેલે કહ્યું કે ખબર નથી પડતી કે ગોંડલ માર્કેટયાર્ડમાં જ કેમ આગ લાગે છે. આગ પરથી લાગે છે કે મગફળી કાંડ પછી આ મરચા કાંડ થયો. પંચમહાલના હાલોલ પાવાગઢ રોડ પર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર ફાઇટરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. મહીસાગરમાં સીએનજી ગાડીમાં ગેસ લીક થતા આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નથી. ગાડીમાં બેઠેલા 5 લોકોનો ચમત્કારિક બચાવ થયો. દ્વારકાના સલાયાનું વાહન યમનમાં સળગી ઉઠ્યું. વાહનમાં રહેલ 12 ખલાસીઓને બચાવી લેવાયા. શાહજહાથી યમન જતા દરિયામાં જ વાહન સળગી ગયું હતું. ગઈકાલે સાંજે વાહન સળગવાનો બનાવ બન્યો હતો, જેમાં 12 ખલાસીઓનો બચાવ થયો. રાજ્યભરમાંથી 20,462 ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે ટેકાના ભાવે કુલ 204.91 લાખની મગફળી ખરીદી કરી. રાજ્યભરમાંથી કુલ 4,90,825 ક્વિન્ટલ મગફળી ખરીદી કરવામાં આવી. 15 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી આ મગફળીની ખરીદી કરાઈ છે. ટેકાના ભાવે મગફળીની રાજ્યભરમાં ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે મગફળી વેચનાર ખેડૂતોને ચૂકવવા માટે હજી સુધી કેન્દ્ર સરકાર તરફથી નાણાં નથી અપાયા, જેથી ગુજરાત સરકારે ખેડૂતોને નાણાં ચૂકવવાની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારે નાણાં ન આપ્યા હોવાથી ગુજરાત સરકારે પોતાના રિવોલ્વિંગ ફંડમાંથી ખેડૂતોને નાણાં ચૂકવવાનું શરૂ કર્યું છે. હજી સુધી સરકારે માત્ર 1,22,00,000 રૂપિયા જ ખેડૂતોને ચૂકવ્યા છે. આગામી 2 દિવસમાં 167 કરોડ ચૂકવવામાં આવશે, જે રિવોલ્વિંગ ફંડના 150 કરોડ કરતાં પણ વધારે છે. પાસ કન્વીનર ધાર્મિક માલવિયાની સરથાણા પોલીસે ધરપકડ કરી. તો પૂના પોલીસે પાસના મહેન્દ્ર બાંધા, તુષાર કાછડિયા, યોગેશ કુંભાણી, આકાશ વાટલિયા, મૌલિક નસીતની પણ ધરપકડ કરી.
सूरत में एकता यात्रा में लगावेला वडाप्रधान और मुख्यमंत्री पोस्टर पर शाही फेंकवाना मामला में धार्मिक आगेवानों की धरपकड़ कराई जारे बाकी लोगों की सरथाणा में बीआरटीएस बस में तोड़फोड़ करवानी और सड़गावाना मामला में पूना पुलिस धरपकड़ करी। धार्मिक मालविया की धरपकड़ बाद कांग्रेस धारासभ्य प्रताप दुधात धार्मिक मालविया ने मल्वा पूना पुलिस स्टेशन पहुंचा था जहां प्रताप दुधाते सरकार पर प्रहार करता कहूं कि आंदोलनकारियों ने दबाव भाजप सरकार प्रयास कर रही है। पंचायत तलाटीओ मुद्दे समाधान अमल कर उच्चतम पगार धोरण अंगे की विसंगतताओ दूर कराता सुधारा साथ की जोगवाई नव ठराव पसार कर पड़ता प्रश्नों ने लई तलाटीओ हड़ताल पर उतरिया था परंतु समाधान बाद हड़ताल मौकूफ रखाई। सूरत टेक्सटाइल ट्रेडर्स एसोसिएशन ने कापड़ मंत्री स्मृति ईरानी ने पत्र लिखो फोस्टाइल सिंथेटिक कापड़ उद्योग की समस्या ने रजूआत कर साथ जुड़ा कि जीएसटी कारण कापड़ उद्योग ने मोटू नुकसान थू। पत्र में उत्पादन में थे घट और मेक इन इंडिया की पॉलिसी में समीक्षा की मांग कर उल्लेख कराया हाल में 4 करोड़ मीटर सामने 2.5 करोड़ कापड़ उत्पादन थी रूप है साथ साथ अनेक महिलाओं ने रोजगारी में नुकसान थी समावेश कर। पड़ीदारों बाद हवे राजपूत समाज अनामत की मांग करने ओबीसी पंच समक्ष रजूआत करते जेने लई ओबीसी पंचना अध्यक्ष सुगनाबेन भट्ट आती बपोरे 2 वाग्या समय आप। गुजरात कांग्रेस प्रभारी राजीव सातवे पार्टी सीनियर नेताओं साथ बैठक कर अर्जुन मोढ़वाड़िया और सिद्धार्थ पटेल साथ बैठक में प्रभारी ने फरियाद कर प्रदेश प्रमुख और विपक्ष नेता सीनियरों मत न लेता फरियाद प्रभारी ने कराई। बावड़ा खाते अमदावाद जिला कांग्रेस समिति की जनमित्र तालीम शिबिर योजाई कांग्रेस प्रभारी राजीव सातवे कांग्रेस कार्यकरों ने तालीम आपी थी लोकसभा की चूंटी जीतवा कांग्रेस कार्यकरों ने मंत्र आप। गुजरात प्रदेश कांग्रेस में फरी एक वक्त आंतरिक विखवाद सपाटी पर आया चर्चाए जोर पकड़ू तेरे कांग्रेस प्रदेश प्रमुख अमित चावड़ाए जणाव्युं कि पक्ष में कोई विखवाद नहीं सीनियर नेताओं अन्य राज्य की चूंटी में व्यस्त है परंतु मार्गदर्शन सतत मळत रहे छे। धंधुका पूर्व धारासभ्य भाजपा पूर्व धारासभ्य लालजी मेरे भाजप साथ छेड़ो फाड़ी कांग्रेस पार्टी जॉइन कर 24 कलाक साथ करे खास बातचीत में लालजी मेरे कहूं कि भाजप सरकार में खेडूतों काम थता न होवा मैं पक्ष में राजीनामू आप। लालजी मेरे कांग्रेस में जोड़ावाने लईने मोटी संख्या में कोळी नेता ने कार्यकरो कांग्रेस कार्यालय हाजर था कांग्रेस कोळी धारासभ्य राजूभाई गोहिल ऋतुवीज मकवाणा और सौभाई पटेले कांग्रेस कार्यालय हाजरी आपी थी लालजी मेरे सैकड़ों समर्थकों की हाजरी में कांग्रेस खेस धारण कर। जसदण पेटा चूंटणी पहला राजकोट कांग्रेस में भड़को थयो राजकोट कांग्रेस पाटीदार आगेवानोए प्रदेश प्रमुख अमित चावड़ा ने पत्र लख्यो जेमां कांग्रेसे पाटीदार समाजनो दुरुपयोग करीने हांस्या में धकेलवानो आरोप लगाव्यो छे। उपरांत नवा संगठन में पाटीदारों की अवगणना आक्षेप लगवा महत्व है कि दिल्ली की जसदण पेटा चूंटणी कांग्रेस उम्मीदवार नाम की जाहरात थवानी है जेने लईने हाल राजकारण गरमायु। 24 कलाक साथ कांग्रेस प्रभारी राजीव सातवे खास बातचीत करता जणाव्युं कि जसदण पेटा चूंटणी अमे ज जीतीशू जसदणनी चूंटणी भाजप माटे पड़कार है जसदण कांग्रेस की परंपरागत सीट है बावळिया ने लईने भाजपा नाराजगी है बावळिया ने जसदण में समर्थन नहीं मिले। अरवली कांग्रेस छोड़ी भाजपा गए जगत सिंह ठाकुर की कांग्रेस में घर वापसी थी जगत सिंह एक वर्ष अगाउ कांग्रेस छोड़ी भाजपा जोड़ाया था मोड़सा में योजना स्नेह मिलन कार्यक्रम में प्रदेश प्रमुख अमित चावड़ा की हाजरी में फरीती जगत सिंह कांग्रेस में जोड़ाया। गुजरात विधानसभा विरोध पक्ष नेता परेश धाना ने मुख्यमंत्री ने पत्र लिखो पत्र में राज्य में खेडूतों की वधती आत्महत्या उल्लेख कराया है राज्य डेरी संघों द्वारा दूध भाव में घटाड़ो करता पशुपालक परेशान थे उल्लेख कराया। राज्य सरकारे खेडूतों ने आत्महत्या अंगे सुप्रीम कोर्ट में सौगंधनामो न कर्यो होवानो पण उल्लेख कर्यो छे तेमज वधु में लख्यू के नोटबंदी थी खेडूतों की कमर तूटी है खेत मजूरों ने खेडूतों नोटबंदी थी बेहाल थया होवानो पण उल्लेख करायो आ उपरांत खेडूतों देवा माफी नी अने पशुपालकों संतानों ने शिक्षण फी माफ करवा मांग कराई छे। मेहसाणा फरी एक वक्त एरपोर्ट ने सील करायु छे एएए कंपनी ने बाकी रहेला वेरा न भराता नगरपालिका एरपोर्ट ने सील कर्यु छे जेमां 3 विमान 1 स्टाफ बस और ऑफिस ने सील कर। कंपनीए 5.09 करोड़ वेरो नगरपालिका ने आपवानो बाकी छे महत्वनुं छे के आ पहला पण एरपोर्ट ने सील करवायुं हतुं परंतु वेरो भर्या वगर ज ए सील ने तोड़ीने फरीथी कामगीरी शुरू करी देवाई हती। मेहसाणा में आ विसनगर की एसके यूनिवर्सिटी में दीक्षांत समारोह योजा आ समारोह में राज्यपाल ओपी कोहली और मुख्यमंत्री विजय रूपाणी उपस्थित रहा था उपरांत
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જીતુ વાઘાણી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ઓલપાડના કીમ ગામે ભાજપ કાર્યાલય જનસંપર્કનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય મુકેશ પટેલે લોકોના પ્રશ્નો સાંભળ્યા, તેમાં સ્થાનિકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો, જ્યારે અન્ય પ્રશ્નોના તાત્કાલિક નિકાલ લાવવાની ખાતરી આપી. આણંદ જિલ્લામાં ક્ષત્રિય સમાજ દ્વારા યુવાનોને રોજગારી મળે તેવા હેતુથી 51 બોલેરો જીપ આપવામાં આવી. આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એએચપીના પ્રમુખ પ્રવીણ તોગડીયાએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે કેન્દ્રમાં ભાજપની સરકારને 4.5 વર્ષ થવા છતાં હજુ પણ મંદિર કેમ બનાવવામાં નથી આવ્યું, સરકારે અત્યાર સુધીમાં કેમ વટહુકમ બહાર નથી પાડ્યો. વેરો વસૂલવા વડોદરા કોર્પોરેશને પઠાણી ઉઘરાણી શરૂ કરી છે. શહેરમાં 170 કરોડનો વેરો બાકી છે, જેને વસૂલવા કોર્પોરેશને મિલકત સીલિંગની કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન 245 કોમર્શિયલ મિલકતો સીલ કરી, જ્યારે 45 રહેણાંક મિલકતોના પાણી કનેક્શન કાપી નાખ્યા. રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની તબિયત ખરાબ હોવાના કારણે હાલ તેઓ અમદાવાદની એચસીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે પ્રદીપસિંહના ખબર અંતર પૂછવા માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રદીપસિંહની તબિયત ઝડપથી સારી થાય તેવી પ્રભુને પ્રાર્થના તેમણે કરી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જમીન અંતર્ગતના 61 કેસની સમીક્ષા કરવામાં આવી, જેમાં જમીન તકેદારી અંતર્ગત 22 કેસોમાં એફઆઈઆર કરવામાં આદેશ સંબંધિત અધિકારીને આપવામાં આવ્યા. બેઠકમાં 24 કેસનો નિકાલ કરવામાં આવ્યો, જ્યારે 7 કેસમાં એફએસએલ રિપોર્ટ અને તપાસની માંગ કરવામાં આવી અને 7 કેસમાં સમાધાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સભા મળી, જેમાં વિપક્ષે સ્વચ્છ સંરક્ષણ માટે શહેરમાંથી હટાવેલા કચરાના ટેન્કર, સ્કૂલ બોર્ડની શાળાની સ્થિતિ, સ્વિમિંગ પુલમાં કરાયેલ ફી વધારા સહિતના અનેક મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. અમદાવાદના ચમનપુરા પાસે ઇકો કારે 3 લારીઓને ટક્કર મારી, ઇકો કારે 3 લારીઓને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી, તો અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા હતા, ત્યારે અકસ્માત સર્જનાર કાર કોઈ સગીર ચલાવતો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે બ્રેકનો. ગુરુવારે ઘરે બેઠા સાઈનો કરો સાક્ષાત્કાર, શિરડી, તિથલ અને સુરતથી રૂબરૂ કરો અનુભૂતિ. મહાઆરતી સવારે 5:57 બ્રેક બાદ આપનું સ્વાગત છે. બોટાદમાં દારૂને લઈને પોલીસે સર્ચ ઓપરેશન કરી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી. બુટલેકરોને ત્યાં પોલીસે ચેકિંગ કામગીરી હાથ ધરી. સર્ચ ઓપરેશનમાં ડીવાયએસપી, એલસીબી, એસઓજીનો મસમોટો કાફલો જોડાયો. પોલીસના સર્ચ ઓપરેશનને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો. અખિલેશ્વરમાંથી પરવાના વિનાના હથિયાર સાથે મૂળ જમ્મુ કાશ્મીરના એક શખ્સની અટકાયત કરી. પાનોલી લુના કેમિકલ પ્રાઇવેટ લિમિટેડમાં પરવાના વિનાના હથિયાર સાથે સિક્યુરિટીમાં કામ કરતો હતો. એસઓજી પોલીસે બંદૂક તેમજ 5 નંગ કારતૂક સાથે વકાર અહેમદ કુરેશી નામના શખ્સની અટકાયત કરી.
મોરબીના વાંકાનેરના ભેરડા ગામે જૂથ અથડામણ થઈ છે. અલગ અલગ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ ખેતરમાં ભેંસ ચરાવવાની બાબતે માથાકૂટ થઈ હતી. જોકે બોલાચાલી ઉગ્ર બનતા મામલો બિચક્યો હતો અને મારામારી સુધી પહોંચ્યો હતો. મોરબીમાં બંને જૂથ મારામારી પર ઉતરી આવ્યા હતા. આ જૂથ અથડામણમાં બંને જૂથના ત્રણ ત્રણ વ્યક્તિઓને ઇજા થઈ હતી અને હોસ્પિટલ લઈ જવાયા હતા. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી. પાલડીના વિકાસગૃહના મહિલા સુરક્ષા ગૃહમાંથી 27 નવેમ્બરે મોડી રાત્રે એક યુવતી દિવાલ કૂદીને ભાગી જવાની ઘટના બની. ઘટનાની જાણ થતાં જ આ અંગે પાલડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં 21 વર્ષીય યુવતી મૂળ દાહોદની છે અને થોડા દિવસ પહેલા જ તે વેજલપુર પોલીસ મથકની હદમાંથી મળી આવી હતી. જોકે તે સમયે તેને મહિલા સુરક્ષા ગૃહમાં મોકલી હતી, જે ત્યાંથી પણ ફરાર થઈ ગઈ હતી. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા વિનય શાહના ફ્લેટમાં ગેરકાયદે બાંધકામ કર્યાનું સામે આવ્યું. વિનય શાહના પાલડીના યુનિયન ફ્લેટમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વિનય શાહે 260 કરોડની છેતરપિંડી મામલે હવે દિવસે દિવસે ફરિયાદી સંખ્યા વધતી જાય છે. સીઆઈડી ક્રાઇમ ઓફિસે રોકાણકારોની લાઇન લાગી હતી. વિનય શાહની ધરપકડ બાદ મોટી સંખ્યામાં ભોગ બનનાર લોકો હવે સામે આવ્યા છે. સીઆઈડી ક્રાઇમની ઓફિસે રોકાણકારોએ લાઇન લગાવી ફરિયાદ નોંધાવી છે. રોકાણકારોની ફરિયાદો વધતા છેતરપિંડીનો આંકડો કરોડોને પાર પહોંચે તેવી શક્યતા છે. ઉપરાંત આ મામલે વિનય શાહના વિશ્વાસુ દીપક ઝાની સીઆઈડી પૂછપરછ કરશે. અમદાવાદમાં 260 કરોડના કૌભાંડમાં 20થી વધુ મુકબધીરના પૈસા પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે. મુકબધીરના 10 લાખથી વધુની રકમ સલવાતા લોકો સીઆઈડી કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. અમદાવાદમાં ફેસબુકમાં ફેક પ્રોફાઇલ બનાવી હેરાન કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરી. ફેક પ્રોફાઇલ બનાવી મહિલાએ શાળા સંચાલકના વિભત્સ ફોટો વાયરલ કર્યા હતા. સાયબર ક્રાઇમે મહિલાની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી. તપાસમાં સામે આવ્યું કે મહિલા અને ફરિયાદી એકબીજાના પરિચયમાં હતા. છોટાઉદેપુરમાં આવેલા ડાકણના વહેમમાં મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે હત્યા કરી હોવાનું કબૂલાત કરી. બનાસકાંઠામાં ફરી એકવાર શિક્ષણ વિભાગને કલંકિત કરતો વીડિયો થયો છે વાયરલ. પાલનપુર તાલુકાના પખાણવા ગામની પ્રાથમિક શાળાના જ્યાં માસૂમ વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કરવામાં આવી રહી છે. શાળામાં નવીન ઓરડા બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે તૂટેલી ઈંટો પાવડાથી તગારામાં નાખીને વિદ્યાર્થીનીઓ ઉપાડી રહી છે. અરવલ્લીમાં શિક્ષણ જગતે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં બાળકો પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ થયો છે, તો બીજી બાજુ ઇન્ચાર્જ આચાર્યની બેદરકારી સામે આવી. દ્વારકાના વડત્રા ગામે બોગસ ડોક્ટરને ખંભાળિયા પોલીસે ઝડપી પાડ્યો છે. છેલ્લા 15 વર્ષથી ડિગ્રી વગર તે ક્લિનિક ચલાવતો હતો. પોલીસે તેના ક્લિનિકમાંથી દવાઓનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લીના શામળાજીના મૂળ કોમ્પ્લેક્સમાંથી બોગસ તબીબ ઝડપાયો. બોગસ એમબીબીએસની ડિગ્રી ધરાવતા ડોક્ટર અતુલ વોરા સામે કાર્યવાહી કરવામાં આવી. જાપચિત્રીયા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી. આરોગ્ય વિભાગની આ કામગીરીને કારણે બોગસ તબીબ બની બેઠેલા લોકોમાં ફફડાટ ફેલાયો. એસટી બસનો કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો. દાહોદથી અમદાવાદ આવી રહેલી એસી વોલ્વો બસમાં આ કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં મુસાફરોને ટિકિટ આપી રહ્યો હતો, જેને લઈને એક યુવક મુસાફરે તેનો ઉધડો લીધો અને પાછળની સીટ પર જઈને સુઈ જવા ટકોર કરી, જેનો વીડિયો વાયરલ થયો છે. અરવલ્લીના મોડાસામાં બે કારના કાચ તોડી રૂપિયા 3.5 લાખની લૂંટ કરાઈ. માલપુર રોડ પર એચડીએફસી બેંક પાસે પાર્ક કરેલી કારમાંથી લૂંટ કરાઈ છે. બિલ્ડરની એક કારમાંથી 2.5 લાખ જ્યારે બીજી કારમાંથી 1 લાખ લઈ લૂંટારો ફરાર થઈ ગયા. કારના પાછળના ભાગના કાચ તોડી લૂંટારોએ રૂપિયા કાઢી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા વડગામના ઇકબાલગઢના ડેપ્યુટી સરપંચની હત્યાના મામલે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. આરોપી કાંજી રાવળની વડગામ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના ઘ 4:30 પાસે શરાબના નશામાં ચોર યુવાને નિવૃત્ત સંધિ અધિકારી સાથે મારામારી કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પાર્કિંગ મુદ્દે યુવાને આ અધિકારી સાથે બોલાચાલી અને બાદમાં મારામારી કરી હતી.
ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી. પોલીસે ફરિયાદીની કારમાંથી ભાજપનો કેસ બિયરનું ખાલી ટીન અને પોલીસ લખેલી નેમપ્લેટ મળી આવી. ગુજરાતમાં શરાબબંધી હોવા છતાં રાજ્યના પાટનગરમાં જે બિયર પીધેલી હાલતમાં યુવાને મારામારી કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપોર ગામે ભૂસ્તર શાસ્ત્રી અને તેમની ટીમ પર કરેલા હુમલાના કેસમાં પોલીસે 5ને પકડ્યા છે. 40થી વધુ પોલીસ અધિકારીઓની ટીમે આખી રાત કોમ્બિંગ કરીને આ 5 ખનીજ ચોરોની ધરપકડ કરી. મંગળવાર રાત્રે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટીમે બાતમીના આધારે રતનપોર ગામે ખનીજ ચોરી કરનારા લોકોની ટ્રકનો પીછો કર્યો હતો, પણ અચાનક ખનીજ ચોરોએ ભૂસ્તર શાસ્ત્રી, કેયુર રાજપરા અને તેમની ટીમ પર હુમલો કર્યો. ભાગી છૂટેલા હુમલાખોરોને પોલીસે આખી રાતનો ઉજાગરો કરીને પકડી પાડ્યા. વડોદરામાં વડસર બ્રિજ નીચેથી અર્ધબળેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા. મૃતદેહ પાસેથી પાકીટ પણ મળી આવ્યું હતું. માંજલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી. સુરતમાં હાલ એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બૂટ અને ચપ્પલની ચોરી કરતો યુવક દેખાઈ રહ્યો છે. આ યુવક સુરતના કાપડ માર્કેટમાં ઘણા દિવસોથી બૂટ ચપ્પલની ચોરી કરતો હતો. ત્યારે બૂટ ચપ્પલની ચોરીની ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના ડિંડોલી આવાસમાં બેફામ દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું, જેનો વિડીયો વાયરલ થયો છે. ભેસ્તાના આવાસ બ્લોક નંબર C20 પાસે દારૂ વેચાઈ રહ્યો છે. મહિલા બુટલેગરો બેફામ પોલીસના ડર રાખ્યા વિના દારૂનું વેચાણ કરે છે. મહેસાણાના પાલોદર ગંગાપુરની સીમમાં ઘાસમાં ઝેરી દવાનો છંટકાવ થયો હતો, ત્યારે ગાયોએ ઝેરી ઘાસચારો ખાઈ લેતા 10 વાછરડા સહિત 38 ગાય મોતને ભેટી. એક સાથે 38 જેટલી ગાયોના મોત થતા તંત્ર પણ દોડતું થઈ ગયું. રાજ્ય સરકાર પુરવઠા વિભાગ મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી 10 ડિસેમ્બરથી કરવામાં આવશે, જે માટે 1 ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સમગ્ર મામલે મંત્રી જયેશ રાદડિયાએ માહિતી આપી હતી. ગુજરાત કૃષિમંત્રી RC ફળદુએ જણાવ્યું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 38,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી. સાથે જ જસદણ ચૂંટણી મામલે તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીમાં જીત થશે. સુરેન્દ્રનગરના લખતર બંધનું એલાન અપાયું છે. આજે ખેડૂતોએ લખતર બંધનું એલાન આપ્યું છે. લખતર તલવની આદલસર ઝમર તરમણીયા ગામના તળાવમાંથી બકનેરીથી નર્મદાનું પાણી ભરવામાં આવતું હતું, જે બંધ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. રાજ્ય સરકારે જાહેરાત કરી હોવા છતાં અમદાવાદની ફતેવાડી કેનાલમાંથી પાણી ન છોડાતા ખેડૂતો આક્રમક બન્યા. દસક્રોઈ, સાણંદ અને ધોળકાના ખેડૂતોએ ફતેવાડી કેનાલ ખાતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ આગામી દિવસોમાં 1,000 ક્યુસેક પાણી છોડવાની માંગ કરી છે. સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જો ફેબ્રુઆરી સુધીમાં પાણી ન મળ્યું તો અમદાવાદ જિલ્લામાં ખેડૂતો પ્રચંડ જળયાત્રા કાઢશે. પાટણમાં ચાલુ વર્ષે નહિવત વરસાદ અને કેનાલમાં પાણી ન છોડાતા રવિ પાકનું ઓછું વાવેતર થયું છે. વરસાદ ઓછો હોવાથી જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું છે. ઉપરથી સરકારે સમયસર કેનાલમાં પાણી ન છોડતા મોટાભાગના ખેડૂતોએ રવિ પાકની સિઝન લેવાનું માંડી વાળ્યું છે. પાટણ જિલ્લામાં 97,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 47,000 હેક્ટર જ રવિ પાકનું વાવેતર થયું છે, જેથી ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં રવિ પાકના વાવેતરમાં 50% ઘટાડો નોંધાયો છે. મોરબી જિલ્લામાં નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડવામાં આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોને રવિ પાકના વાવેતરમાં પણ મોટા નુકસાન વેઠવાની પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું ખેડૂતોને લાગી રહ્યું છે. ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં બ્રાહ્મણી ડેમમાંથી ઉપરના વિસ્તારમાં આવતા 22 જેટલા ગામોને રવિ પાક લેવા માટે સંતોષકારક રીતે જળ જથ્થો મળ્યો નથી. સરકારે કરેલી જાહેરાત મુજબ પાણી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વળતર લેવા માટે ખેડૂતો હાઈકોર્ટના દરવાજા ખખડાવે તો નવાઈ નહીં. દિવાળી વેકેશન બાદ શૈક્ષણિક કાર્ય શરૂ થયાને માત્ર 1 અઠવાડિયું થયું છે, ત્યારે પ્રાથમિક શિક્ષકોને 11 અન્ય કામગીરી સોંપવામાં આવી છે, જે અંતર્ગત એક પરિપત્ર જાહેર કરાયું છે. જો શિક્ષકો સરકારની આવી અલગ અલગ પ્રવૃત્તિમાં કામગીરી કરતા રહેશે તો શિક્ષકો બાળકોને ભણતર ક્યારે આપી શકશે? શિક્ષકને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી મામલે હવે શાળા શરૂ થયાના 30 મિનિટમાં જ હાજરી અપલોડ કરવા ફરી આદેશ કરાયા છે. જિલ્લા કક્ષાના કર્મચારીઓએ કામગીરીનું દરરોજ મોનિટરિંગ કરાશે.
દરરોજ એક કે બે શાળાઓની રૂબરૂ મુલાકાત લઈ ચકાસણી કરવામાં આવશે. ઓનલાઈન હાજરી અપલોડ નહીં થાય તો મુખ્ય શિક્ષકથી માંડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ખુલાસો માંગવામાં આવશે. ઉપરાંત કામગીરીમાં બેદરકારી બદલ શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્કૂલબેગના વજન અંગે પંચમહાલમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે ભાર વગરનું ભણતર થાય તેવું સરકાર પણ ઇચ્છી રહી છે. આ માટે કેન્દ્ર સરકાર ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પંચમહાલના જાંબુઘોડાથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. આ વર્ષે નવજાત શિશુથી લઈ 18 વર્ષના તમામ બાળકોને 4D પ્રમાણે આરોગ્યની તપાસ અને સારવાર કરવામાં આવશે. બનાસકાંઠાના લાખણી તાલુકાનો એક વિડીયો વાયરલ થયો, જેમાં જીપમાં 20થી વધુ વિદ્યાર્થીઓ બિંદાસ રીતે જીપની પાછળ લટકીને અને ઉપર બેસીને મોતની મુસાફરી કરી રહ્યા છે.